ની ચૂંટણીમાં બીજેપી વર્સિસ બીજેપી છે, કારણ કે એક તરફ પાર્ટીએ જ્યાં બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું છે, તો બીજી તરફ જયેશ રાદડિયાએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે. હવે આજે જે ફોર્મ ભરાયા હતા એ ફોર્મ બંનેના સિલેક્ટ થઈ ગયા છે. હવે ચૂંટણી થવાની છે, 9મી તારીખે મતદાન થવાનું છે, અને જયેશ રાદડિયા એ ફોર્મ ભરવા પાછળની રાજનીતિ શું છે, વાત આજે આ વિડીયોમાં જયેશ રાદડિયાની સહકારી રાજનીતિ પર. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં કોક સચવાય છે તો કોકને સાચવવામાં આવે છે, અને કોકનો ખેલ પણ ઉપર રહીને પાડી દેવામાં આવે છે. આ વખતે ઇફકોની ચૂંટણીમાં પણ કંઈક આવું જ થતું દેખાઈ રહ્યું છે, કારણ કે એક તરફ જ્યાં સીઆર પાટીલે પાર્ટીનું મેન્ડેટ જે છે ઇફકોની ચૂંટણી માટેનું એ બિપિન ગોતાને આપ્યું. બિપિન ગોતા આ એ વ્યક્તિ છે જે ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ કરીબીમાંનો એક વ્યક્તિ છે, અને બિપિન ગોતાને જ્યારે પાર્ટીએ મેન્ડેટ આપ્યું તો તેની સામે જયેશ રાદડિયા જે સહકારી આગેવાન છે, સૌરાષ્ટ્રની અંદર અનેક સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, અને એવું પણ કહેવાય છે કે અમિત શાહના પણ ઘણા નજીકના છે, તેવા જયેશ રાદડિયાએ અપક્ષ તરીકેનું ફોર્મ ભરી દીધું. શરૂઆતમાં વાત આવી કે જયેશ રાદડિયા પોતાનું ફોર્મ કદાચ પાછું પણ ખેંચી લે, કારણ કે બિપિન ગોતા એ અમિત શાહથી વધારે નજીક છે. પરંતુ એ જ દિવસે કદાચ આ ખેલ પાડવામાં આવ્યો કે ખેલ પડી ગયો એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે દિવસે આ ફોર્મ ભરવામાં આવ્યું હતું એ જ દિવસે જામકંડોરણામાં ગૃહમંત્રી અમિત શાહની મીટિંગ હતી. ત્યાં આગળ દિલીપ સાંગાણી જે ઇફકોના ચેરમેન છે તે જયેશ રાદડિયા અને અમિત શાહ આ ત્રણેય એક પબ્લિક મીટિંગમાં સાથે હતા. આ જનસભાની અંદર જ્યારે વાતચીત થઈ રહી હતી ત્યારે દિલીપ સાંગાણી અને જયેશ રાદડિયા બંને પોતે વાતચીત પણ કરી રહ્યા હતા, અને એ જ દિવસે બપોરે ગૃહમંત્રી અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે જમવા માટે ગયા. આમ તો એવું કહેવાય રહ્યું છે કે પાર્ટીનું મેન્ડેટ બિપિન ગોતાને હતું, છતાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને પાર્ટીએ જયેશ રાદડિયાને આ ફોર્મ પાછું ખેંચવા પણ નથી કીધું, અને ફોર્મ પાછું ખેંચવા નથી કીધું. આજે ફોર્મને સ્વીકારી લેવામાં આવ્યું છે. 9મી મેએ ચૂંટણી થવા જઈ રહી છે, અને તેવામાં હવે રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. જયેશ રાદડિયા જે સૌરાષ્ટ્રની અલગ અલગ ઘણી બધી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમાંથી એવું કહેવાય રહ્યું છે કે ટોટલ વોટ જે છે ઇફકોના વોટ એ 182 છે, અને આ વોટમાંથી 60-70 જેટલા વોટ જે છે તે સૌરાષ્ટ્રથી આવતા લોકોના છે, અને તેવામાં જયેશ રાદડિયાની સહકારી ક્ષેત્ર ઉપર પોતાની પકડને લઈને જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીની અંદર અપક્ષમાં ફોર્મ ભરેલું છે. અહીંયા રાજનીતિ એ પણ સમજવી જરૂરી છે કે એક બાજુ જ્યાં બિપિન ગોતા જે અમિત શાહના ખૂબ જ નજીકના છે તેમને પાર્ટીએ મેન્ડેટ આપ્યું, પરંતુ શું અમિત શાહને એ રાજનીતિ પસંદ નથી આવી? કારણ કે જો અમિત શાહને પસંદ આવી હોત તો એ જ દિવસે જયેશ રાદડિયાને કહી દેવામાં આવ્યું હોત કે અપક્ષ તરીકે ફોર્મ પાછું ખેંચી લે, પરંતુ જયેશ રાદડિયાએ અપક્ષનું ફોર્મ પાછું ન ખેંચ્યું. ફોર્મ આજે સ્વીકારી લેવામાં આવ્યું છે. ચૂંટણી થશે. સીઆર પાટીલે આ ફોર્મ આપ્યું હતું તો શું સીઆર પાટીલે જ્યારે ફોર્મ આપ્યું અને એ પણ અમિત શાહના નજીકના માણસને ફોર્મ આપ્યું તો શું અમિત શાહને આ વાતની ખબર નહોતી કે અમિત શાહ જ ઈચ્છતા હતા કે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવે અને પાછળથી જયેશ રાદડિયા પોતાનું ફોર્મ ભરે? ક્યાંક ને ક્યાંક આખી રાજનીતિ જે છે તે અહીંયા આગળ ગૂંચવાયેલી દેખાઈ રહી છે, કારણ કે અમિત શાહની મરજી વગર જયેશ રાદડિયા ફોર્મ ભરે એ વાતમાં દમ નથી, અને બિપિન ગોતા જે અમિત શાહના માણસ છે તેને પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમિત શાહની માહિતી નહોતી તે વાતમાં પણ દમ નથી. એટલે ક્યાંક કોક એક નેતા ડબલ ગેમ રમી રહ્યા છે, અને આ ડબલ ગેમ કોણ રમી રહ્યું છે એ હવે 9મી મેએ ઇફકોની ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે જ ક્લિયર થશે કે જયેશ રાદડિયા જીતે છે કે બિપિન ગોતા. પરંતુ એટલું ચોક્કસ છે, કાં તો સીઆર પાટીલ ગેમ રમી રહ્યા છે, કાં તો અમિત શાહ ગેમ રમી રહ્યા છે. ગેમ તો કોક રમી રહ્યું છે. આપ શું વિચારી રહ્યા છો? ઇફકોની ચૂંટણીમાં શું ગેમ રમાઈ રહી છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.